એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના પરિણામ એક અઠવાડિયામાં જાહેર કરવાની માંગ સાથે અને સાથે સાથે ખાસ કરીને સિવિલ ડિપાર્ટમેન્ટનું પરિણામ જલ્દીમાં જલ્દી જાહેર કરવાની માંગ સાથે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે તેમજ નોકરી માટે જવાનું હોય છે જે માટે છેલ્લા વર્ષનું પરિણામ જલ્દીથી આવવું ખૂબ જરૂરી છે વિદ્યાર્થીને આગળ અભ્યાસ કરવા પ્રવેશ લઈ શકે તેમજ નોકરી કરવા ઈચ્છતા ઉમેદવાર તેમાં આગળ વધી શકે આ ઉપરાંત એક મુદ્દો આવ્યો છે કે સિવિલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મોટી ખાતાકીય ભરતી થવા જઈ રહી છે જેના અનુસંધાને એ વિદ્યાર્થીઓને ઓનલાઈન તેમનું પરિણામ અપલોડ કરવું જરૂરી છે જેની છેલ્લી તારીખ ત્રીસ જુલાઈ છે જેથી છેલ્લા વર્ષના તમામ વિદ્યાર્થીઓનું પરિણામ એક અઠવાડિયાની અંદર આવી જાય જેથી સિવિલ ડિપાર્ટમેન્ટના છાત્રો તેની ભરતીમાં જઈ શકે અને અન્ય ડિપાર્ટમેન્ટના છાત્રો એની કારકિર્દી બનાવવા આગળ વધી શકે તેવી માંગ કરવામાં આવી હતી આજ રોજ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા ડીન સરને આવેદન આપવામાં આવ્યું હતું કે જે ફાઇનલ ઇયરના જે સ્ટુડન્ટ્સ છે તે લોકોનું રિઝલ્ટ વહેલી તકે ડિક્લેર કરવામાં આવે કારણ કે તેમજ જે સિવિલ ડિપાર્ટમેન્ટના જે સ્ટુડન્ટ છે એમને ત્રીસ તારીખે ત્રીસ તારીખ પહેલાં જે ગવર્મેન્ટ એક્ઝામ જીપીએસસી છે એનું ફોર્મ ભરવાનું હોય છે અને એમાં રિઝલ્ટ અપલોડ કરવાનું હોય છે પણ તે રિઝલ્ટ હજુ સુધી આવ્યું નથી તો તે રિઝલ્ટને સાત દિવસના અંદર ડિક્લેર કરવામાં આવે અને જે બીજા બીજા ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ છે એ લોકોને જે જોબ માટે રિઝલ્ટની રિક્વાયરમેન્ટ હોય છે તે રિક્વાયરમેન્ટના કારણે અમે આજે માંગ કરી છે કે રિઝલ્ટ વહેલી તકે ડિક્લેર કરવામાં આવે ફર્ધર સ્ટડી માટે પણ તે લોકોને રિઝલ્ટની જરૂરિયાત હોય છે અને ઘણા બધા એપ્લિકેશન ફોર્મ ભરવામાં એ રિઝલ્ટ અપલોડ કરવાનું હોય છે તો એ રિઝલ્ટ વહેલી તકે યુનિવર્સિટી દ્વારા ડિક્લેર કરવામાં આવે એવી વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે ડીન સરને માંગ હતી મારું નામ ધ્રુવ રાવલ છે વિદ્યાર્થી વિદ્યાર્થી વિકાસ સંઘનો સેક્રેટરી